नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रकाश पुरोहित। मारी यूट्यूब चैनल पर आप सबनो हार्दिक स्वागत करू छू। धोरण 11-12 साइंस में भणता विद्यार्थियों माटे फिजिक्स विषयना चेप्टर वाइज अने तेमां पण टॉपिक वाइज वीडियो एकदम सरल भाषामां मैं मारी चैनल पर अपलोड करवानो स्टार्ट कर्यो छे, तो तमे प्लेलिस्ट में जईने जोई शको छो। बधा ज वीडियो आखा जोशो तो 100% तमने ख्याल आवशे, बराबर। अने जो चैनल पर तमे नवा हो तो चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन पर क्लिक करो, जेथी तमने मारा नवा वीडियो नी नोटिफिकेशन मळती रहे। चलो स्टार्ट करीए। કોઈ પણ પદાર્થ તમે બિંદુવત પદાર્થ ગણી શકો પહેલી શું હતી કે જો કોઈ ઘન પદાર્થના બધા જ ગણો એક સમાન સમયમાં એક સરખું અંતર કાપતા હોય તો કોઈ પણ એક પ્રતિનિધિ કણ તરીકે તેની સમગ્ર ગતિ તમે દર્શાવી શકો। અને બીજું એવું હતું કે જો પદાર્થે કાપેલું અંતર તેના પરિમાણની સરખામણીમાં ખૂબ જ મોટું હોય તો તમે તે પદાર્થને બિંદુવત પદાર્થ તરીકે ગણી શકો। ચાલો તો જોઈએ, પહેલું શું છે કે બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન, કે બે સ્ટેશન વચ્ચે ટ્રેન જો ગતિ કરતી હોય તો તે ટ્રેન જે ખરી તેને તમે બિંદુવત પદાર્થ ગણી શકો કે નહીં। હવે કોઈ પણ બે સ્ટેશન વચ્ચેનું અંતર મિનિમમ કેટલું હોય? 10-20 કિલોમીટર તો હોય, કઈ 500 મીટર કે 1 કિલોમીટરમાં કોઈ સ્ટેશન આવતું નથી, બરાબર। તો 20-1 કિલોમીટરનું અંતર હોય એની સામે ટ્રેનની લંબાઈ જે ખરી તે કેવી છે? બહુ જ નાની છે। આમ ટ્રેને કાપેલું અંતર વધારે છે કોની સાપેક્ષે? ટ્રેનની લંબાઈ કરતા। માટે આ કિસ્સામાં ટ્રેનને તમે બિંદુવત પદાર્થ ગણી શકો। બીજો જોઈએ કે સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલો વ્યક્તિ વાંદરો સોરી કે કોઈ વ્યક્તિ સાયકલ લઈને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો તેના માથા પર કોઈ વાંદરો બેઠો હોય તે વાંદરાને તમે બિંદુવત પદાર્થ લઈ શકો કે નહીં? હવે વર્તુળાકાર ગતિ કરે ત્યારે ધારો કે 100 મીટરની ત્રિજ્યાનું કોઈ વર્તુળ હોય તો એ વર્તુળાકાર પથ પર એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે 2πr જેટલું અંતર કાપે તો એ વાંદરાની જે સરખામણી કરે વાંદરાની હાઈટ કેટલી હશે? મહત્તમ 3 ફૂટ 2 ફૂટ 3 ફૂટ, બરાબર। એટલો તેની સામે આ અંતર જે ખરું કેવું હશે? બહુ જ મોટું હશે। આમ તેની વાંદરાની સાઈઝની સાપેક્ષે તેને કાપેલું અંતર કેવું હશે? બહુ જ મોટું। માટે તમે તેને બિંદુવત પદાર્થ ગણી શકો। સીમાં શું કીધું? જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો। હવે ક્રિકેટની પીચ ઉપર જ્યારે બોલ ફેંકવામાં આવે ત્યારે અહીંયાથી અહીંયા બોલ પડે જમીન પર અને અહીંયાથી સ્પિન થઈને પાછો જાય, તો હવે આ જે બોલની સાઈઝ છે તેની સાપેક્ષે આ જે પીચ કરી તેની લંબાઈ એટલી બધી કઈ વધારે હોતી નથી, એટલે કે બોલે કાપેલું અંતર તેની સાપેક્ષે એનું પરિમાણ બહુ જ નાનું હોતું નથી। માટે આ કિસ્સામાં દડાને તમે બિંદુવત પદાર્થ લઈ શકો નહીં। ત્યાર પછી ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર, એ કોઈ ટેબલ છે બરાબર, તો તેની કિનારી પર અહીંયા કોઈ બીકર છે ને એ બીકર નીચે પડે, તે બીકર નીચે પડે ત્યારે બીકરે કાપેલું અંતર અને બીકરની સાઈઝ એની સરખામણી, ધારો કે બીકર આટલું અંતર કાપે અને બીકરની સાઈઝ, તો આ બીકરની સાઈઝની સાપેક્ષે તેણે કાપેલું અંતર બહુ વધારે હોતું નથી। મહત્તમ કેટલું કાપે? 2 ફૂટ 3 ફૂટ જેટલું કાપે, બરાબર। તેની સાથે બીકરની સાઈઝ પણ 10-15 સેન્ટીમીટરનો હશે, તો 15 સેન્ટીમીટરની સાપેક્ષે 2-3 ફૂટનું અંતર એ બહુ મોટું કહેવાય નહીં। માટે આ કિસ્સામાં પણ તમે પદાર્થને બિંદુવત પદાર્થ તરીકે લઈ શકો નહીં। તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયના 3.1। હવે જોઈએ સ્વાધ્યાયના 3.2। એમાં શું કીધું કે બે બાળકો એ અને બી, બાળકના નામ શું છે? એ અને બી, તેમની શાળા ઓ, અહીંયા ઓ બિંદુ આગળ શાળા છે, થી આપણે લખતા છે કે ઓ બિંદુ આગળ શું છે? શાળા છે, બાળકો એ અને બી છે, તેમના ઘરે પી અને ક્યુ પરત ફરી રહ્યા છે, તો એ બાળક છે તેનું ઘર કયું છે? પી, અને બી નું ઘર કયું છે? ક્યુ। જેનો સ્થાન વર્સિસ સમયનો આલેખ એક્સ વર્સિસ ટી નો આલેખ આપેલો છે,
આ શું આપેલું છે ટી ને અહીંયા એક્સ લીધા છે બરાબર એક્સ વર્સિસ ટી નો આલે તો તેના પરથી નીચેના વિકલ્પોની પસંદગી કરો ચલો જોઈએ આપણે પ્રથમ વિકલ્પ આપેલો છે કે બી ઓબ્લિક એ અને એ ઓબ્લિક બી ઓબ્લિક એટલે વચ્ચે લાઈન છે કરતા આ બે માંથી આપણે કોઈ પસંદ કરવાનું છે કરતા શાળાની નજીક છે એક એમસી પહેલું છે ઓપ્શન એટલે હું લખાવું છું બરાબર નજીક રહે છે આનો મતલબ શું થાય કે બી એ એ કરતા શાળાની નજીક રહે છે કે એ એ બી કરતા શાળાની નજીક રહે છે બી એ અને શું વંચાય બી એ એ કરતા પછી આ કન્ટિન્યુ શાળાની નજીક રહે છે આમાં શું વંચાય એ એ બી કરતા શાળાની નજીક રહે છે ટૂંકમાં આપણે એટલું શોધવાનું છે કે એ અને બી માંથી શાળાની નજીક કોણ રહે છે ખ્યાલ આવી ગયો ચલો હવે આપણે દેખાય કે આ શાળા અને આ ઘર તો એ એ જે બાળક ખરો તેનું શાળાથી ઘરનું અંતર કેટલું થાય ઓપી જેટલું થાય ઓથી પી એ માટે ઘર અને શાળા વચ્ચેનું અંતર ઓપી બી બાળક છે તેનું શાળા ઓ પારસે છે અને ઘર ક્યાં છે ક્યુ તો બી જે બાળક ખરો તેનું શાળાથી ઘરનું અંતર કયું થાય ઓ ક્યુ હવે આકૃતિ પરથી દેખાય કે ઓપી નાના છે અને ઓક્યુ કોણ છે કેવા છે વધારે એટલે ઓપી ગ્રેટર ધેન ઓક્યુ તો આ નાના છે ને એટલે કે ઓપી અંતર નાનું છે મીન્સ કે ઓપી એટલે કોનું અંતર છે એ વાળા વ્યક્તિનું શાળાથી ઘરનું અંતર હવે એ અંતર ઓછું છે એનો મતલબ શું થાય એ કેવો હશે નજીક કેમ કે શાળાથી તમે જાઓ સીધા તો પહેલા કોનું ઘર આવી જાય એનું એટલે શું આવશે આ ઓપ્શન આવશે એ એ બી કરતા શાળાની નજીક રહે છે ખ્યાલ આવી ગયો શાળાથી જતા પહેલા જે બિંદુ આવે તેનું ઘર નજીક અને પછી જેનું આવે તે દૂર બીજો ઓપ્શન જોઈએ કે બી એ અથવા એ બી કરતા શાળાથી વહેલી શરૂઆત કરે છે બી એ એ કરતા અથવા એ બી કરતા શું કરે છે વહેલી શરૂઆત કોણ કરે છે ગતિની હવે આપણને આલેખ કોનો છે એ નો તો આ એ ભાઈનો જે આલેખ કરો તે સમય કેટલા સમય ચાલુ થઈ જાય ટી બરાબર ઝીરો સમય ચાલુ થાય છે બી નો આલેખ ક્યાં છે ચાલુ થાય ઝીરો પછી થોડા સમય પછી અહીંયા હું જો નંબર આપી દઉં ઝીરો પાંચ દસ પંદર વીસ અને પચીસ ધારો કે આ નંબર આપેલા છે તો એ વ્યક્તિ એ બાળક જે કરો ત્યારે ગતિની શરૂઆત કેટલા સમય કરશે ટી બરાબર ઝીરો સમય જ કરી દેશે જયારે બી ક્યારે કરે છે દસ સેકન્ડ દસમી સેકન્ડ એટલે દસ સેકન્ડ પછી ગતિની શરૂઆત કરે છે તો વહેલી સફરની શરૂઆત કોણ કરશે એ એટલે આ ઓપ્શન આવશે કે એ એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે ત્યાર પછી જોઈએ સી સીમાં શું કીધું કે બી એ કરતા અથવા એ કરતા બીજી ઝડપથી ચાલે છે કોની ઝડપ વધારે ટૂંકમાં એની ઝડપ વધારે કે બી હવે આપણે જોઈએ કે એક્સ વર્સિસ ટી ના આલેખનો ઢાળ એ સાની કિંમત આપે ઝડપ અથવા તો વેગની કિંમત આપે કે જે આલેખનો ઢાળ વધારે ઢાળ એટલે કે ખૂણો એક્સ અક્ષ સાથે એને બનાવેલો ખૂણો વધારે હોય બરાબર તો તેની ઝડપ વધારે હવે જો એની ઝડપ શોધવી હોય તો આ ખૂણો અને બી ની ઝડપ એટલે આ ખૂણો હવે આલેખ તમે કોણ માપકથી માપો તો બી ખબર પડી જાય કે આ ઢાળ ઓછો છે જ્યારે આ ટેકડો એકદમ ઝડપથી વધારે છે એટલે બી નો ખૂણો કેવો છે વધારે છે માટે બી ની ઝડપ કેવી હશે વધારે તો ઓપ્શન આ હશે કે બી એ કરતા ઝડપથી ચાલે છે ત્યાર પછી ડી માટે એ અને બી એક જ સમયે કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે એટલે કે એ લોકો એક સાથે પહોંચે કે જુદા હવે આલેખ પરથી જોઈ શકાય કે આ ભાઈનો આ શાળાથી શરૂ કરીને અહીંયા ઘરે પહોંચી ગયો ના પણ ઘર અહીંયાથી સીધી લાઈન ડ્રો કરું તો બંનેનો સમય કેવો મળશે એક સરખો આ સમય આપણે ધારેલા છે રકમમાં નથી પણ એમ સીધી લાઈન ડ્રો કરું તો બંનેનો સમય કેવા છે એક સમાન બી નો સમય શોધો તો બી માંથી સીધી ડ્રો કરવી પડે એનો અંતિમ સમય શોધો તો એ માંથી તો બંને એક જ બિંદુ આગળ મળે છે માટે બંને શું થશે એક જ સમયે ઘરે પહોંચે છે આ ભાઈ પહેલા શરૂઆત કરે છે પણ ધીમે ધીમે ચાલે છે આ થોડા સમય પછી શરૂઆત કરે પણ એકદમ સ્પીડમાં ચાલે છે માટે બંને સાથે પહોંચે છે પછી ઈ એ અને બી રસ્તા પર બી અને એ ની એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે શું કીધું હવે જો આ એ શરૂઆત કરી દીધી હતી બી તો હજુ શાળાએ જ હતો દસ સેકન્ડ પછી શરૂઆત કરે એ વાળો તો આગળ નીકળી ગયો પછી બે વાળો અહીંયા પહોંચે થોડો ઘણો પછી બી શરૂઆત કરે અને ઓવરટેક કોણ મારે છે બી વાળો એની આગળ નીકળી જાય છે જો એની પાછળ જ રહે તો કોઈ દિવસ ઓવરટેક મારવાનો નથી એ વાળાએ શરૂઆત પહેલા કરી છે અને બી વાળો દસ સેકન્ડ પછી એ આગળ જતા જતા અહીંયા
કોઈ બિંદુ છે, ધારો અહીંયા એક્સ કે આપણે એક્સ કે અથવા તો આર બિંદુ લઈ લો, ધારો કે પી ક્યુ છે તો આપણે આર બિંદુ, તો આર બિંદુ આગળ બંને ભેગા થયા, બંનેના આલેખ એકબીજાને ક્રોસ થયા, એનો મતલબ શું થાય કે આર બિંદુ આગળ બંને એકબીજાને ભેગા થાય છે. હવે કોણ કોને ઓવરટેક મારે, જે પાછળથી શરૂઆત કરે તે આગળ વાળાને ઓવરટેક મારે, તો પછી શરૂઆત કોણે કરી, બી એ, માટે બી શું કરશે એને ઓવરટેક મારે છે. અને કેટલી વાર આલેખ એકબીજાને છેદે છે, એક જ વાર છેદે છે, માટે એક જ વાર ઓવરટેક મારે છે, તો શું આવશે, બી એ થી એક વખત આગળ નીકળી જાય છે. આમ જેટલી વાર આલેખ એકબીજાને છેદતા હોય તેટલી વાર એ આગળ નીકળે, અથવા તો ઓવરટેક મારે એકબીજાને ભેગા થશે. એવું પણ પૂછી શકે કે કેટલી વાર ભેગા થાય છે, અથવા કેટલી વાર ઓવરટેક મારે છે, અથવા કેટલી વાર આગળ નીકળે. તો આજે આપણે બે દાખલા જોઈ ગયા, સ્વાધ્યાય 3.1 અને 3.2.